गुजरात के सीहोर से खबर सामने आ रही है। सर्वश्रेष्ठ डेयरी उत्पादन संघ के द्वारा एक कार्यक्रम आयोजित किया गया, जिसमें आगामी दिनों में कोरोना की तीसरी लहर को देखते हुए ऑक्सीजन कंटेनर भेंट किए गए। इस मौके पर कलेक्टर श्री योगेश निगुंडे मौजूद रहे और सर्वश्रेष्ठ डेयरी उत्पादन संघ के लोग भी यहाँ पर मौजूद रहे। इस अवसर पर बताया गया कि स्वास्थ्य केंद्र सीहोर को 10, उमराला को 5 और बलबीरपुर स्वास्थ्य केंद्र को 3 ऑक्सीजन कंटेनर भेंट किए गए हैं। ये कंटेनर इसलिए भेंट किए गए हैं क्योंकि आगामी दिनों में कोरोना की तीसरी लहर संभावना है, लोगों को कोई परेशानी न हो और लोग स्वास्थ्य सुविधा का लाभ ले सके, इसलिए ऑक्सीजन कंटेनर भेंट किए गए हैं। आज रोज सीहोर मुकामे भावनगर जिला सहकारी दूध उत्पादक संघ के सर्वोत्तम डेयरी द्वारा ત્રીજી લહેર જે કોરોનાને આવવાની છે એના અગમચેતીના પગલા રૂપે આદરણીય કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી અને પ્રાંત અધિકારીશ્રીના માર્ગદર્શન મુજબ ત્રીજી લહેરને પહોંચી વળવા માટે ઓક્સિજન મશીનના લોકાર્પણ કાર્યક્રમ આયોજિત કર્યો હતો। તેમાં સીહોર ખાતે 10, ઉમરાળા ખાતે 5 અને વલભીપુર ખાતે 5 એમ કુલ મળીને 20 ઓક્સિજન મશીન આજે લોકાર્પણ કર્યું છે। એની અંદર જિલ્લા ભાજપના અધ્યક્ષ મુકેશભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભરતસિંહજીભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। અમને પ્રોત્સાહન પાડ્યું છે, પ્રોત્સાહન પૂરું પાડ્યું છે બદલ એમનો પણ આભાર માનું છું। આજે ત્રીજી લહેર જે આવવાની છે, બીજી લહેરની અંદર જે ઓક્સિજનની કમી હતી અને ઓક્સિજન માટે થઈને જે લોકોને પરેશાન થવું પડતું એના કારણે અમને પણ એવો વિચાર આવ્યો કે લોકહિત માટે થઈને ત્રીજી લહેરને પહોંચી વળવા આવા આ પ્રકારના ઓક્સિજનના મશીન લોકોને જો પૂરા પાડીશું તો ગ્રામ્ય કક્ષાએ આ સારવાર મળી રહેશે અને એવી જિલ્લા કક્ષાએ એની ગતિ ઓછી થશે।